बेरोजगारी मुद्दे केंद्र सरकार पर भीस वधी रही है, त्यारे अल्पेश ठाकुर द्वारा आज बेरोजगार यात्रा नुं आयोजन करवामां आव्युं होवाना समाचार छे। बहुचराजी माताजीना दर्शन करी अने आ यात्रा की शुरुआत करवामां आवशे। अल्पेश ठाकुर एक हुंकार भर्यो छे के हवे सरकार तेमना तायफा बंद करे अने बेरोजगारी हटावाना प्रयत्न में लागी जाए। सरकार की ताकत नहीं कि फिक्स पे कर्मचारी ने कायमी न करे, जो के आ तमाम मुद्दे फिक्स पे कर्मचारी ने कायमी नहीं करे तो सिंहासन खाली करवू पड़शे तेवो हुंकार अत्यारे अल्पेश ठाकुर द्वारा भरवामां आव्यो छे। अल्पेश ठाकोरे आज बेरोजगार मामले પોતાનું નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે બહુચરાજી માતાના દર્શન કર્યા બાદ બહુચરાજીથી અમદાવાદ ખાતે બેરોજગાર યાત્રા કાઢવામાં આવશે। ઠાકોર સમાજ ન ફક્ત પરંતુ મુસ્લિમ સમાજ, પાટીદાર સમાજ, દલિત સમાજ, નાઈ સમાજ, તમામ બેરોજગાર યુવાનો પણ આ યાત્રામાં મોટી સંખ્યામાં જોડાવાના છે। ઠાકોર સેનાના આગેવાન અલ્પેશ ઠાકોર બેરોજગારી મુદ્દે આજે બહુચરાજીથી વિશાળ બેરોજગાર રેલી યોજી રહ્યા છે। सरकार वाइब्रंट समिट नामे तायफा करी रही है, राज्य में युवानों बेरोजगार थी भूखे मड़ी रहा है। आज आक्षेप कर्यो छे अल्पेश ठाकोर ने, कहवू छे के जो सरकारे तेमनी मांग ने नहीं संतोषी तो आवनार वाइब्रंट समिट में तेओ पोते वडाप्रधान नरेन्द्र मोदी विरोध करवाना छे। मयूर मेवाड़ा बीटीवी संवाददाता जोड़ाई गया छे बहुचराजी थी। मयूर खास करीने बेरोजगार यात्रा નું એક હુંકાર ભર્યો છે અલ્પેશ ઠાકોર દ્વારા, ખાસ કરીને ત્યાં કેવો માહોલ છે, પરિસ્થિતિ શું છે તે જાણીશું અને અલ્પેશ ઠાકોર દ્વારા માંગ શું રાખવામાં આવી છે સરકાર પાસે। અલ્પેશ ઠાકોર દ્વારા આજે જે હાસોલ ખાતે બહુચરાજીના હાસોલ ખાતેથી જે બેરોજગાર યાત્રા કાઢવામાં આવેલી છે, યાત્રાની જે શરૂઆત થઈ ચૂકેલી છે, હું કેમેરામેનને કહીશ કે તે દ્રશ્યમાં બતાવે કે જે અત્યારે હાલ જે યાત્રાની જે શરૂઆત થઈ ગયેલી છે, મોટી સંખ્યામાં જે લોકો અત્યારે યાત્રામાં જોડાવા માટે આવી ગયેલા છે, ધીમે ધીમે જે યાત્રા હાસલપુરથી આગળ વિઠલાપુર બાજુ આગળ વધી રહેલી છે। ખાસ કરી વાત કરીએ તો અહીંયા તમામ સમાજના લોકો જે આ યાત્રામાં જે યાત્રાનું ખાસ નામ ગુજરાત યુવાનનું આપવામાં આવ્યું છે, જેમાં ખાસ કરી તમામ જે લોકો ગુજરાત સરકાર દ્વારા જે વાઇબ્રન્ટની વાતો કરવામાં આવે છે તે વાઇબ્રન્ટના નામે માત્ર ખાલી લોકોને જે છેતરવાનું જ કામ કરવામાં આવ્યું છે તેવું કહેવું છે। અને જો આ વખતની વાઇબ્રન્ટ સમિટ પહેલા જો ગુજરાત સરકાર દ્વારા જો કોઈ બાહ્ય तो अल्पेश ठाकुर द्वारा आज बहुचराजी माता दर्शन कर्या बाद आ रेली की शुरुआत करवामां आवी छे। बेरोजगार रेली यात्रा योजवामां आवी छे। अल्पेश ठाकुर कही रहे, अल्पेश ठाकुर भी जे आपणे तेमनी जे वात करीशुं। मयूर खास करीने आपना तरफथी ए जाणवा मांगीशुं के अत्यारे आ रेलीमां केटला लोको केटला युवानो जोडाया छे अने आ युवानो सौ कोई जे छे ते अल्पेश ठाकुरना हुंकार साथे सहमत छे खरा? ચોક્કસથી સંજીવને ઈયાડી જે કહેવાય કે મોટી સંખ્યામાં લગભગ 10,000ની આસપાસ જે યુવાનો છે તે આ રેલીની અંદર જોડાયેલા છે। આપણે અત્યારે હાલ અલ્પેશ ઠાકોર આપણી જોડે છે, આપણે તેમની જોડે સીધી વાત કરીશું। અલ્પેશભાઈ, ખાસ વાત કરીએ તો આજે જે આ રેલી બેરોજગાર રેલી કાઢવામાં આવેલી છે, કેટલા લોકો આની અંદર જોડાયેલા છે, કેટલી બાઈકો કેટલી ગાડીઓ આવેલા છે? જો અત્યારે 10,000 અને 1,000થી વધારે ફોર વ્હીલર ગાડીઓ અને મોટા બધી ગાડીઓ તરીકે ગુજરાતના યુવાનોની નોકરી મળે એના અધિકાર માટે તમામ લોકો આજે રોડ ઉપર આવ્યા છે, ત્યારે હું તમામ લોકો અમારી સરકાર જોડે સરકાર અમને વાઇબ્રન્ટની અંદર વાયદાઓ આપે, ખોકર પોકર વાયદાઓની અમારે નક્કર પોલિસી જોઈએ છે। આવનારા સમયની અંદર કેટલા યુવાનોને નોકરી આપશે અને જે ઉદ્યોગો આવે છે એમાં 85% નોકરીનું વચન આપે તો જ આવનારા સમયની અંદર આ વાઇબ્રન્ટ થશે। ખાસ કરી અલ્પેશભાઈ વાત કરીએ, સવારે તમે એક વાત કરી હતી કે જો કોઈ બાહેધરી આપવામાં નહીં આવે તો વાઇબ્રન્ટ તો નહીં થવા દેવામાં આવે, તો નરેન્દ્ર મોદી ગુજરાત આવવાના છે વાઇબ્રન્ટ માટે, તો તેમના કાફલા બી રોકવાની વાત કરવામાં આવી છે, કઈ રીતે આખી જે વ્યૂહરચના ઘડવામાં આવશે? એટલે સાહેબને સ્પષ્ટ કહીશું કે સાહેબ અહીંયા બેઠેલી સરકાર નમાલી થઈ ગઈ છે, અહીંયા બેઠેલી સરકારની સંવેદના ગુમાઈ ચૂકી છે, આ સરકાર અમારે ન્યાય નથી આપવા માંગતી, એટલે 100% અમે માન્ય વડાપ્રધાનશ્રીની ગાડી રોકીને એમને અમારો અવાજ પહોંચાડવાનો પ્રયત્ન કરીશું કે સાહેબ
અહીંયા આ લોકો અમને રોજગારી નથી આપતા, આપણું ગુજરાત એ વિકાસશીલ ગુજરાત નથી રહ્યું, એ આ વિકાસ ગુજરાત ધમ નથી રહ્યું, એની અંદર આ પ્રશ્નો નહીતર આવનારા સમયની અંદર ગુજરાતમાં એક મોટો જનસેલાબ ઉપડશે. અલ્પેશજી એક બીજી વાત કરીએ, સવારે તમે એક વાત કરી હતી કે તમને ક્યાંક ધમકીઓ બી મળી રહી છે, કોના દ્વારા ધમકીઓ મળે છે, કોણ આપે છે? અહીંયા સરકાર તરફથી એક ચેતવણી આપવામાં આવી છે કે રોકી જાઓ, નહીં તમે જેલમાં નાખી દઈશું, મારી નાખીશું. અને સરકારના કેટલાક પીઠુઓ આવો પ્રયત્ન કરી રહ્યા છે, પણ મેં કહ્યું છે એમને કે અહીંયા મરવા તૈયાર છે, હું તો યાહમ કરીને નીકળ્યો છું. અને તાકાત જો તો અલ્પેશ ઠાકોરને મારી બતાવો, રોકી બતાવો, હું તો બધી બલિદાન વહેવા તૈયાર છું. જો મારા ગુજરાતી યુવાનોને નોકરી મળતી હોય, હું મારા લોકો માટે નીકળ્યો છું, મારા લોકો માટે નીકળ્યો હોય, ત્યારે આહુતિ પહેલી હું મારી આપવા તૈયાર છું. સંજીવની આ તો અલ્પેશ ઠાકોર ખાસ તેમનું કહેવું છે કે તેમની જે સ્પષ્ટ માંગ છે કે ગુજરાતના જે બેરોજગાર યુવાનો છે તેને જે 85% નોકરી ગુજરાતના યુવાનોને મળે, જો આ નોકરી જો યુવાનોને આપવામાં નહીં આવે તો ચોક્કસથી આ વખતની વાઇબ્રન્ટ સમિટ તો નહીં થવા દેવા આવે. તો ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે ગુજરાતમાં આવવાના છે તેમના કાફલાને બી રોકવાની જે આ લોકો આ વખતે તૈયારી બતાવવામાં આવી છે. સંજીવની બિલકુલ મયુર સમગ્ર માહિતી માટે આપનો ખૂબ ખૂબ આભાર.